ગુજરાત ટાઉન હોલમાં મનમોરવાની થનગાટ કરે શીર્ષક હેઠળ રાસ ગરબા સ્પર્ધા યોજાઈ. કચ્છી નવ વર્ષ એટલે અષાઢી બીજ. કચ્છીઓ માટે એ દિવસ ખૂબ જ મહત્વનો છે. કચ્છમાં સચરાચર વરસાદ પડે તો કચ્છી ગમે ત્યાં વસતો હોય ઉજવણી ચોક્કસથી કરે. આવો જ સરસ અને કલરફુલ ઉત્સવીય માહોલ ભુજના ટાઉન હોલમાં બુધવારે સાંજે જોવા મળ્યો. સંસ્કારનગર સહેલી ગ્રુપ અને પાલિકાના સહકારથી અષાઢી બીજ કચ્છી નવા વર્ષે વધામણમાં ગરબા મહોત્સવ યોજાયો હતો. ભુજ અને ગાંધીધામની કુલ 35 જેટલી મહિલા મંડળોએ ભાગ લીધો હતો. રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરેલી મહિલાઓએ હલ તો કે કચડો વતાઈયા, ગજ્યો તોજો જોર જલાડો વગેરે પર કચ્છી છાંટ આપતા રાસ ગરબા પ્રસ્તુત થયા હતા. આ સ્પર્ધામાં એ અને બી એમ બે વિભાગ પાડવામાં આવ્યા હતા. એ વિભાગમાં પ્રથમ ક્રમાંકે માધાપરની નુપુર એકેડેમી, દ્વિતીય પુરુષકોણા યુવતિ મંડળ અને તૃતીય સખી મંડળ, તો બી વિભાગમાં 8 સ્થગ મહિલા મંડળોને સરખું ઇનામ અપાયું હતું, જેમાં નાગર મહિલા મંડળ, ભુજ લુહાણા મહિલા મંડળ, હાલાઈનગર મહિલા મંડળ, ઔદેશ્ય બ્રહ્મ સમાજ મહિલા મંડળ, ઓમકારેશ્વર મહિલા મંડળ, ગુર્જર મહિલા મંડળ, ફ્રેન્ડ્સ ફોર એવર અને અપૂર્વા ગ્રુપનો સમાવેશ થાય છે. એક તો આજે કાલે જે છે એ કચ્છી આપણું નવું વર્ષ જે છે શરૂ થઈ રહ્યું છે. કચ્છીઓ માટે અષાઢી બીજનું એટલા માટે વધારે મહત્વ હોય છે કે ખાસ કરી અને વરસાદની રાહ જે છે એ કાગ ડોળે આખું કચ્છ જોઈ રહ્યું હોય છે. ત્યારે જ્યારે આપણે આ કચ્છી નવું વર્ષ ઉજવી રહ્યા છીએ અને એ પણ ગરબાના રમઝટના તાલે જ્યારે આ વરસ ઉજવાતો હોય તો એનો અનેરો આનંદ હોય છે. ખાસ કરી અને કચ્છની અંદર જ્યારે આપણે વિચારીએ છીએ કે વરસાદ બહુ ઓછો પડતો હોય છે ત્યારે લોકો જે છે એ કાગ ડોળે કચ્છમાં વરસાદની રાહ જોવે છે. તો ખાસ કરી ખેડૂતો જે છે પોતાના હળની, જેને આપણે કહીએ કે શરૂઆત જે છે ખેતીના બીજ નાખવાની, એના માટે લોકો પોતાના હળને ચાંદલો કરી માતાજીનું નામ લે અને એની શરૂઆત કરતા હોય છે. તો ખાસ કરી અને આ નવું વર્ષ જે છે કચ્છીઓ માટે એ બહુ જ અગત્યનું છે. અને કચ્છી બ્રહ્મક્ષત્રિય મહિલા મંડળ ગ્રુપ જે છે આજે મહાનગરપાલિકા દ્વારા અને મહિલા મંડળ દ્વારા જે આ સરસ મજાનું આયોજન કરાયું છે એ માટે થેન્ક્સ પણ કહીએ છીએ. અને સૌ કોઈ સાથે મળી અને આપણે જો મેઘ દેવતાને આહ્વાન કરીશું તો જરૂરથી કચ્છમાં આ અઠવાડિયામાં જ વરસાદ વરસી જાય એવી આપણે સૌ આશા રાખીશું. થેન્ક યુ વેરી મચ.